મિત્રો, આપણે અત્યારે આ સામે જોઈ રહ્યા છે સાવરનું વૃક્ષ છે અને લગભગ 125 ફૂટ જેટલું ઊંચું આ સાવરનું ઝાડ છે. ખૂબ જ જૂનું હોવાનું માલુમ પડે છે. આવો એને આપણે નજીકથી નિહાળીએ. કેટલું વિશાળ વિશાળ સાચ્યો છે, ખૂબ જ વિશાળ છે. તમે જોઈ શકો છો કેટલું મોટું એનું આ વૃક્ષ છે, એનું કદ કેવડું ઊંચું છે અને કેવડું મોટું પણ છે. તમે ત્યાં જઈને જરા હાથને એમ એ કરો એટલે આનું કદનો ખ્યાલ આવે કે કેવડું મોટું આ સાવરનું વૃક્ષ છે. એનો હા બાથમાં લઈ જવું જોઈએ. જો મિત્રો, હા સાહેબે પૂરા હાથ ફેલાવી લીધા છે, તેમ છતાં એનો હજી કેટલો ભાગ એના એમાં બાકી રહે છે બાથમાં આવવા માટે. એટલું વિશાળ કદ છે અને ખૂબ જ મજબૂત છે હજી પણ. અને આ વૃક્ષનું જે લાકડું છે એ જહાજ કે સ્ટીમર બનાવવા માટે ઉપયોગમાં આવે છે એવું કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો એનો જે ઘેરાવો છે ખૂબ જ મોટો છે. ડાંગ જિલ્લાના મલીન ગામમાં આ સાવરનું વૃક્ષ છે, બહુ જૂનું છે, બહુ વિશાળ ઝાડ છે. કડનો ઘેરાવો એ કડ પણ એની જે ઊંચાઈ છે લગભગ 60 ફૂટ સુધી તો એકસરખો ઘેરાવો દેખાય છે. કડનો એની ડાળીઓ પણ બહુ મોટી મોટી અને દૂર સુધી ફેલાયેલી. એનો ઉપયોગ જહાજ અને સ્ટીમર બનાવવા માટે આનું લાકડું વપરાય છે.